નમસ્તે વિદ્યાર્થી મિત્રો મજામાં છો ને શ્રી સી પ્રાથમિક શાળાના ધોરણ સાતના ગણિતના લેક્ચરમાં આજે આપણે પ્રકરણ નવ સમય સંખ્યાઓના અભ્યાસની શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યાઓ વિશે શીખતા પહેલાં આપણે શરૂઆતમાં જેટલી સંખ્યાઓ વિશે શીખ્યા છે તેને યાદ કરીએ તો તમે ધોરણ છમાં પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ વિશે શીખી ગયા છો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત એકથી થાય છે જેને ગણતરીની સંખ્યાઓ પણ કહે છે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા એક છે પછી આગળ એક બે ત્રણ ચાર એમ અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓની સાથે જો શૂન્યનો સમાવેશ કરવામાં આવે તો પૂર્ણ સંખ્યાઓ બને છે ધોરણ સાતના પહેલાં સેમિસ્ટરમાં તમે પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખ્યા છો જેમાં ધન ઋણ ઋણપૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે હવે આપણે સમય સંખ્યા વિશે વાત કરીએ તો ગુણોત્તર ત્રણ જેમ પાંચને અપૂર્ણાંક સ્વરૂપે ત્રણ પંચમાંશ એમ લખી શકાય જ્યાં ત્રણ અને પાંચ એ બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે તેવી જ રીતે કોઈપણ ગુણોત્તરને આપણે અપૂર્ણાંક સ્વરૂપે લખી શકીએ તેને સામાન્ય સ્વરૂપમાં વાત કરીએ તો બે પૂર્ણાંક સંખ્યા પી અને ક્યુનો ગુણોત્તર એટલે કે પી જેમ ક્યુને પીના છેદમાં ક્યુ તરીકે દર્શાવી શકાય આ જે સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે તેમજ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે છેદ શૂન્ય સિવાયની સંખ્યા થાય તેને સમય સંખ્યાઓ કહે છે એટલે કે સમય સંખ્યાઓ મોટાભાગે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવી શકાય જેનો છેદ શૂન્ય નથી તેવો અપૂર્ણાંક કે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય લખીએ તો એ અવ્યાખ્યાયિત છે અહીં દર્શાવેલી સંખ્યાઓ બે સપ્તમાંશ માઇનસ ત્રણ અષ્ટમાંશ અને પાંચ એ સમય સંખ્યા છે પાંચને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે પાંચના છેદમાં એક લખી શકીએ એથી પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ એ બધી જ સંખ્યાઓને આપણે સમય સંખ્યા ગણી શકશું દશાંશ અપૂર્ણાંક સંખ્યા ઝીરો પોઈન્ટ પાંચ માટે આપણે સાદા અપૂર્ણાંકમાં પાંચ દશાંશ લખી શકાય માટે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ પણ સમય સંખ્યાઓ છે આમ સમય સંખ્યામાં ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક ધન અપૂર્ણાંક ઋણ અપૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સમાન સમય સંખ્યાઓ વિશે શીખીએ તો સંખ્યા ચારના છેદમાં છ એટલે કે ચાર ષઠાંશ માટે આપણે ચારના ભાગ બે ગુણ્યા બે અને છના ભાગ બે ગુણ્યા ત્રણ એમ પાડી અને બંને બેનો છેદ કરતા તેનું અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે સાદું સ્વરૂપ બે તૃતીયાંશ મળે છે તે જ રીત રીતે સંખ્યા દસ પંદરંશ માટે દસના ભાગ બે ગુણ્યા પાંચ અને પંદરના ભાગ ત્રણ ગુણ્યા પાંચ પાડી બંને પાંચનો છેદ કરતાં તેનું પણ રૂપ બે તૃતીયાંશ મળે છે આમ સંખ્યા ચાર છષ્ટાંશ અને સંખ્યા દસ સાદું રૂપ એક સરખું હોવાથી સંખ્યા ચાર છષ્ટાંશ અને દસ પંદર એ સમાન સમય સંખ્યાઓ છે કોઈપણ સંખ્યા સમય સંખ્યાની સમાન સમય સંખ્યા મેળવવા માટે તેના અંશ અને છેદને સમાન શૂન્યતર પૂર્ણાંક વડે ગુણતા કે ભાગતા તેની સમાન સમય સંખ્યા મળે છે અહીં શૂન્ય સિવાયની સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરવાનો છે કેમ કે શૂન્ય સાથેનો ગુણાકાર કરતાં પરિણામ શૂન્ય થાય છે અને શૂન્ય સાથેનો ભાગાકાર શક્ય નથી એક ઉદાહરણથી સમજીએ તો સંખ્યા માઇનસ બે પંચમાંશમાં અંશ અને છેદને બે વડે ગુણીએ એટલે કે માઇનસ બેનો બે સાથે ગુણાકાર કરતા માઇનસ ચાર મળે છે જ્યારે છેદના પાંચનો બે સાથે ગુણાકાર કરતા દસ મળે છે તો સંખ્યા માઇનસ બે પંચમાંશ અને માઇનસ ચાર દશાંશ એ સમાન સમય સંખ્યાઓ છે પરંતુ અહીં એક શરત એ છે કે અંશ અને છેદનો સરખી સંખ્યાથી ગુણાકાર કરવાનો છે ભાગાકાર માટેનું ઉદાહરણ જોઈએ તો અપૂર્ણાંક બાર ચોવીસાંશ માટે અંશ અને છેદને બાર વડે ભાગતા એટલે કે બારનો બારથી ભાગાકાર કરતાં એક મળે છે જ્યારે ચોવીસનો બારથી ભાગાકાર કરતા બે મળે છે તો સંખ્યા બાર ચોવીસાંશ અને એક દ્વિતીયાંશ એ સમાન સમય સંખ્યાઓ છે આમ કોઈપણ સમય સંખ્યાના અંશ અને છેદને સરખી સંખ્યા વડે ગુણીને કે ભાગીને તેની સમાન સમય સંખ્યા મેળવી શકાય હવે આપણે ધન અને ઋણ સમય સંખ્યાની ચર્ચા કરીએ તો સંખ્યા ત્રણ પંચમાંશમાં અંશ ત્રણ અને છેદ પાંચ એ બંને સંખ્યાઓ ધનપૂર્ણાંક છે તેથી આવી સમય સંખ્યાને ધન સમય સંખ્યા કહેવાય છે જ્યારે સંખ્યા માઇનસ પાંચ સપ્તમાંશની વાત કરીએ તો અહીં અંશ ઋણ નિશાનીથી એટલે કે માઇનસ પાંચ છે જ્યારે છેદ ધન પૂર્ણાંક સાત છે એટલે કે જેમાં અંશ ઋણ નિશાનીથી અને છેદ ધન નિશાનીથી છે તો આવી સમય સંખ્યા ઋણ સમય સંખ્યા છે સંખ્યા શૂન્ય એ ધન કે ઋણ સમય સંખ્યા નથી જેમ પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ આપણે વાત કરેલી હતી કે શૂન્ય એ ધનપૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી તે જ રીતે શૂન્ય એ ધન કે ઋણ બેમાંથી એક પણ પ્રકારની સમય સંખ્યા નથી સંખ્યા માઇનસ ત્રણના છેદમાં માઇનસ સાત આના માટે આપણે ધનપૂર્ણાંક કહેશું કે ઋણ પૂર્ણાંક ચાલો સમજીએ તો માઇનસ ત્રણ માટે આપણે ત્રણ ગુણ્યા માઇનસ એક અને સાતમાં માઇનસ સાત માટે સાત ગુણ્યા માઇનસ એક એવું લખી શકાય જેમાં બંને માઇનસ એકનો છેદ કરતાં સંખ્યાનું રૂપ ત્રણ સપ્તમાંશ મળે છે એટલા માટે આપણે સંખ્યા માઇનસ ત્રણના છેદમાં માઇનસ સાતને ધન સમય સંખ્યા તરીકે ઓળખશું આમ આપણે ધન સમય સંખ્યા માટે કહીએ તો જે સમય સંખ્યાનો અંશ અને છેદ બંને પૂર્ણાંક કોઈ અથવા બંને ઋણ પૂર્ણાંક હોય તો તે સમય સંખ્યા ધન સમય સંખ્યા છે અને જ્યારે અંશ અથવા છેદ બેમાંથી એક ઋણ પૂર્ણાંક હોય તો તેવી સંખ્યા ઋણ સમય સંખ્યા છે